2021 ની શરૂઆત ભારત માટે ઘણા બધા સારા સમાચાર લઈને આવ્યું છે, ત્યારે આજે ડીસીજીએ દ્વારા ભારતમાં બનેલા બે વેક્સિનેશનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે, જેથી હવે આગામી દિવસોમાં ભારત દેશના દરેક વ્યક્તિને જલ્દી જ કોરોનાની રસી મળી જશે. ત્યારે વેક્સિનના આગમન અંગે શું છે લોકોના મંતવ્ય, આવો જાણીએ. वेक्सिन की जेनी राह जोवाई रही थी कोरोना महामारी में, हवे एक ज उपचार हतो के वेक्सिन क्यारे लॉन्च थाय, क्यारे वेक्सिन आवे तेनी आतुरता थी राह जोवाई रही थी. त्यारे आजे डीजीसीआई द्वारा बे वेक्सिन ने मंजूरी मिली चुकी छे, त्यारे लोकोना मंतव्य जाणीशुं के तेओ शुं कहे छे. जेनी आतुरता थी राह जोवाई रही थी ते क्षण आवी गई छे. डीजीसीआईए बे वेक्सिन ने मंजूरी आपी दीधी छे, कई रीते जुओ छो आने? बहु ज आनंददायक अने आवकारदायक छे, अने खास तो जे वैज्ञानिको आनी पाछळ काम कर्युं छे दिवस रात, એને એ લોકો અભિનંદનને પાત્ર છે. બીજું અભિનંદનને પાત્ર છે ગુજરાત સરકાર કે જેને બધાને ફ્રી ઓફ ચાર્જ વેક્સિન આપવાનું નક્કી કર્યું છે, અને ખાસ તો જે આરોગ્ય કર્મીઓએ બધાની જે દિવસ રાત જોયા વગર સેવા કરી છે એ લોકો માટે પણ એક સારી વસ્તુ છે, કારણ કે એ લોકો એમના કુટુંબીજનોને પણ નહોતા મળી શકતા. હવે વેક્સિન આવશે એટલે એ પણ વસ્તુ દૂર થશે, સિનિયર સિટીઝન માટે પણ સારું થશે, અને ફરી પાછા આપણે જે નોર્મલ બેક ટુ નોર્મલ જઈ શકીશું. સો બચ્ચાઓ સ્કૂલે જઈ શકશે, આપણે સારી રીતે બધાને હળી મળી શકીશું. એટલે વેક્સિનની મંજૂરી અને જેની આપણે કાગના ડોળે રાહ જોતા હતા અને એ મળી ગઈ છે, બહુ જ સારી વસ્તુ છે અને બહુ નવા વર્ષની એક સારા સમાચાર કહી શકાય. બિલકુલ, 2021 સારા સમાચારો લઈને આવી રહ્યું છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન બે વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે, શું કહેશો, શું મંતવ્ય? હા, કોવિડની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી અને સમગ્ર માનવ ફળફળ તો જીવતો રહ્યો, એક વર્ષ તો ખૂબ મુશ્કેલીમાં જીવ્યા અને આ જાણે કુદરતનો મહાપ્રકોપ દરેક ઉપર આવી રહ્યો હતો, પણ આજે વેક્સિન નવા વર્ષની એક શુભ ગિફ્ટ આપને મળી અને જેનાથી લોકોમાં એક અનેરો આનંદ છવાઈ રહ્યો છે. અને કોવિડ પાછળ ડોક્ટરો, સ્વયંસેવકો, સરકારી સંસ્થાઓ બધાએ ખૂબ જ સારું કામ કર્યું છે, દેશની સેવા કરી છે. અને જાણે એક માનવ પ્રવાહ અટકી ગયો, માણસ માણસથી ડરવા માંડ્યો, માણસને જોડે જતા બીક લાગવા મળી, જેનો આજે અંત આવી રહ્યો છે. અને આજે માણસ માણસને મળશે, આજે વેક્સિન મળશે, જેનાથી આ રોગ કદાચ કાબૂમાં આવી જશે અને લોકોને મળવા માટેની સુગમતા, એક ખુલ્લું માહોલ લોકોને મળી શકશે, સ્કૂલો, શાળાઓ અને બીજા ઘણા બધા કાર્યો કાર્યરત થઈ જશે અને જેનો બહુ આનંદ છે. અને ગુજરાત ગવર્મેન્ટે પણ આજે વેક્સિનને ફ્રી આપવા માટેનો એક સંકલ્પ કર્યો છે, બહુ સારી વાત છે. કારણ કે ઘણીવાર વેક્સિન પૈસાથી આપે તો એના લીધે ગરીબ માણસો કદાચ રહી પણ જાય, પણ એમને સમગ્ર જનસમૂહનો વિચાર કર્યો છે કે નાનામાં નાનો માણસ પણ વેક્સિન વગર ના રહી શકે, એક એમને ધ્યાન રાખીને એક મોટું એમને પગલું લીધું છે. તે માટે સરકારશ્રીનો અને આ કોવિડમાં જેને જેને જે પોતાના તન મન ધનથી જે પણ સેવા આપી એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને આપ સૌ મીડિયાવાળાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જે હંમેશા સારા સમાચારો આપવા માટે તત્પર રહે છે. અસ્તુ. આપણી સાથે અન્ય પણ લોકો છે, મહિલાઓ છે, જે રીતે બે વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે, કદાચ હવે આગામી દિવસમાં જનજીવન સામાન્ય બનશે, કારણ કે એક વર્ષથી કોરોના વચ્ચે લોકો જીવી રહ્યા છે, શું કહેશો? વેક્સિનને મંજૂરી મળી છે ત્યારે 2020માં કોરોનાએ બહુ હેરાન કર્યા અને ગવર્મેન્ટે 2021માં કેડીલાવાળાએ વેક્સિન શોધી, તેથી અને ગવર્મેન્ટ ફ્રી ચાર્જ આપવાના છે, એટલે આટલી મોટી પબ્લિકમાં ફ્રી ચાર્જ આપવાના છે, ગવર્મેન્ટની મોટી સેવા છે. બિલકુલ. આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, કઈ રીતે જુઓ છો જ્યારે બે વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે ત્યારે? હેલો, બંને વેક્સિનને મંજૂરી મળતા લોકોમાં ખૂબ આનંદ છે. એક તો ફર્સ્ટ ઓફ તો એવું છે કે જે કોરોના વોરિયર્સ છે, જે ફ્રન્ટલાઈન વોરિયર્સ, એ લોકોની લાઈફ બહુ સેફ થઈ જશે. પછી સેકન્ડ છે કે સિનિયર સિટીઝન, જેને કાંઈ તકલીફ છે એ માટે ગુજરાત ગવર્મેન્ટે જે 50 વર્ષથી ઉપરના લોકો માટે જે વેક્સિન માટે અથાગ પ્રયત્ન કર્યું છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એ માટે ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર. પછીથી આ વેક્સિન આવતા સ્ટુડન્ટની લાઈફ સેફ થશે, કે અત્યારે એક વર્ષથી સ્ટુડન્ટ કંઈ ભણી નથી શકતા, ઓનલાઈન બધાને ન પરવડે, પત્તા ઘરમાં પેરેન્ટ્સને ખૂબ ધ્યાન આપવું પડે, એક સાથે બધાને ન્યાય ન મળે, આ માટે કોરોના આ વેક્સિન આવતા સ્ટુડન્ટને, સિનિયર સિટીઝનને, ફ્રન્ટલાઈન વોરિયર્સ બધાને ખૂબ ખૂબ આનંદ. ગુજરાત ગવર્મેન્ટનો ખૂબ આભાર. થેન્ક યુ.
તો જે રીતે ભારત માટે આ 2021 નું વર્ષ છે તે અનેક સારા સમાચારો લઈને આવી રહ્યું છે. આજે જે જાહેરાત કરવામાં આવી છે કે DGCA દ્વારા જે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, જેને લઈને લોકો ભાવુકતા દર્શાવતા જે આ ખુશી છે પોતાની વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મુંજાલ ભટ્ટ સાથે આયુષી યાજ્ઞિક મંતવેની અમદાવાદ.